યુવા અગ્રણીને સહકારી ક્ષેત્રના આગેવાન જેપી મારેવાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે જામનગર લોકસભા બેઠક પર ભાજપના પૂનમબેન માડમ વર્સિસ જેપી મારવિયા થઈ ગયું છે. જંગ જામશે. જેપી મારવિયા છેલ્લા બે દાયકાથી પણ વધુ સમયથી કોંગ્રેસ સાથે સક્રિય છે. જામનગર જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા છે. ત્યારે ઝી ચોઈસ કરાંગની ટીમે કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયા સાથે ખાસ વાતચીત કરી છે. શું કહ્યું છે તેમને જામનગર લઈને આવું સાંભળીએ. બાર જામનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટી દ્વારા જેપી મારવિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે જેપી મારવિયા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના ઉમેદવાર છે. જેપીભાઈ, આપનું આ સ્વાગત છે. ખાસ કરીને આપ ઉપર જે પસંદગી કોંગ્રેસ પાર્ટીએ કરી છે, શું કહેશો જે રીતે પસંદગી કરવામાં આવી છે? સૌપ્રથમ તો હું અમારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના માન્ય અધ્યક્ષ શ્રી ખડકે સાહેબ, માન્ય સોનિયા ગાંધીજી, માન્ય રાહુલ ગાંધીજી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માન્ય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ અને દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના વરિષ્ઠ નેતાઓએ જે મને આ એક ચૂંટણી લડવા માટેની તક આપી છે. મારા સુરમાં સુરપુર આવ્યો છે ત્યારે હું આ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને જે રીતે અનેક મુદ્દાઓ છે, શું કયા કયા મુદ્દાઓ મહત્વના રહેશે આપના, કે જેને લઈને ચૂંટણીમાં પ્રજાની વચ્ચે આપ જાશો? આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. આજે આ લોકોને જે અણઆવડત હોય કે કંઈ કામગીરી કરવાની એ લોકોને ધગસ ન હોય એવી રીતે 100% દેખાય છે. આજે ગરીબી છે, બેકારી છે, મોંઘવારી છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, એટલી બધી થઈ ગયો છે, એની કોઈ સીમા નથી. આજે મોંઘવારીની વાત કરીએ તો 1150 રૂપિયાનો બાટલો થઈ રહ્યો છે, જે કોંગ્રેસના શાસનમાં માત્ર 500 રૂપિયામાં હતો, કોંગ્રેસના એજન્ડામાં પણ હતો. તો ખરેખર આવા અનેક પ્રકારના મુદ્દાઓ લઈ અમે લોકો સુધી, છેવાડાના માનવી સુધી પહોંચીશું અને ઉજાગર કરીશું. આમ આદમી પાર્ટી કોંગ્રેસનું ગઠબંધન શું લાગે છે, કેટલો સપોર્ટ મળી શકે છે? 100% ઇન્ડિયા ગઠબંધન થયું છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેના ગઠબંધનથી અમારી સરકાર 100% બનવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે ગ્રામ્ય કક્ષાએ સહકારી ક્ષેત્રમાં પણ અગ્રણી છો, શું લાગે છે ગ્રામ્ય પ્રજાનો, ખાસ કરીને બે જિલ્લાઓનો સમાવેશ થાય, જામનગર દેવભૂમિ દ્વારકા, તો બંને જિલ્લાઓમાં આપ કઈ રીતે પહોંચી શકશો? 100% તમારી વાત સાચી છે. વિસ્તાર મોટો છે, 300 કિલોમીટર જેટલો ગાળો છે, પરંતુ લોકો અમારી સાથે છે. અમે લોકો સમક્ષ છેવાડાના માંડી સુધી જવાના છીએ, કે જે ખેડૂતોના પ્રશ્નો છે કે અન્ય કોઈ પણ જ્ઞાતિઓના કે અધિકારીઓના કે આજે કાંઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્નોને અમે વાચા આપવા માટેના તમામ પ્રયત્ન કરીશું, પ્રશ્નો ઉકેલા થાય તેવા મહેનત કરીશું. આ મુદ્દાઓ લઈને અમે લોકો સુધી જશું. આપ લોકસભાની ચૂંટણી પ્રથમ વખત લડી રહ્યા છો, સામે બે વખત વિજેતા થયેલા સાંસદ પૂનમબેન માડમ છે, શું લાગે છે કેટલી ફાઇટ ટફ? સાંસદ પૂનમબેન માડમ છે, આપણે સૌ જાણીએ છીએ કે કદાવર નેતા છે, પરંતુ હું પણ મારી જાતને કદાવર નેતા સમજું છું. મેં પણ અગાઉ બે વખત જિલ્લા પંચાયત લડી છે અને 76 વિધાનસભાનો તમામ કાર્યભાર પણ મેં સંભાળ્યો હતો, અને મુળુભાઈ કંડોરિયા જ્યારે લોકસભા લડ્યા ત્યારે પણ મેં એની સાથે પૂરી રીતે તન મનથી એ તાકાતથી લડ્યો હતો, એટલે પૂરો અનુભવ જેવું જ છે મને. માતા જેપી મારવિયા કે જે બાર જામનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર છે અને તેમના દ્વારા જે છે ચૂંટણીમાં વિજય થશે તો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મુસ્તાક દલ, ઝી 24 કલાક, જામનગર. તો સુરતના લોકસભાના ભાજપના ઉમેદવારે પણ